નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 11 નું ચેપ્ટર નંબર 3 નું ઉદાહરણ નંબર 3.2. તો પહેલા આપણે જોઈ લઈએ કે 3.2 ઉદાહરણમાં ડિટેલ શું આપેલી છે. તમને સ્થાનાંતર આપેલું છે, સ્થાનાંતરનું તમને વિધેય આપેલું છે x = a + bt² જ્યાં a અને b શું છે, અચળાંકો છે, જ્યાં a ની કિંમત છે 8.5, b ની કિંમત છે 2.5. એના પછી જોવા જાય તો તમને જે સવાલ પૂછેલો છે તે છે t = 0 સમયે, અને ચોપડીમાં એ પણ કહેલું છે કે t = 2 સેકન્ડે, t = 0 સેકન્ડ અને t = 2 સેકન્ડે વેગનું મૂલ્ય કેટલું થશે. ત્યાર પછી બીજો સવાલ છે t = 2 સેકન્ડ થી t = 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થશે. તો આપણે હવે જોઈએ કે આ દાખલો કેવી રીતે ગણાશે. તો આપણે પહેલા જે આપણે સ્થાનાંતર આપેલું છે તે મૂકી દઈએ, x = a + bt² ત્યાર બાદ શું કરવાનું થશે, આપણે a અને b ની કિંમત મૂકી દે અચળાંકની, તે દેશે x = a કેટલું છે 8.5, b કેટલું છે 2.5t² તા થઈ ગયું આપણું સ્થાનાંતરનું સમયના સ્વરૂપમાં વિધેય મળી ગયું x = 8.5 + 2.5t² હવે આપણને કીધું છે તાત્ક્ષણિક વેગ, તો તાત્ક્ષણિક વેગ કર્યો હોય જે સ્થાનાંતર આપેલું છે તેનું શું કરવું પડશે, સમયની સાપેક્ષે વિકલન. તો આપણે એનું કરવું પડશે d/dt(x) ને એ dx/dt પણ રીડ કરે છે, તો dx/dt બરાબર શું થશે, વેગ. યાદ રાખી લેવાનું કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરે તો કોણ મળે, વેગ, અને વેગનું ફરી પાછું વિકલન કરે તો કોણ મળશે, પ્રવેગ. તો હવે અહીંયા જોઈએ વિકલન કેવી રીતે થશે. આ જે 8.5 છે, જોજો 8.5 નું સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો અહીં સમય છે જ નહીં, એટલે કે આ ભાગ કેવો થઈ ગયો, અચળ, એ સમયના પ્રમાણે બદલાતો નથી, અચળ રહે છે, એટલે કે એનું વિકલન કેટલું થાય, 0. તો આ વસ્તુ તમારે યાદ રાખી લેવું પડશે કે અચળનું વિકલન કેટલું થાય છે, 0. પ્લસ આ 2.5 એમને એમ જ મૂકી દેવાનું. અહીં સમય છે t² તો t² નું વિકલન કેવી રીતે થશે, તો એ યાદ રાખવાનું, ધારો કે t^n આપેલું હોય ને એનું સમયની સાપેક્ષે વિકલન કરવા કે તો n આગળ જતો રહેશે ને એક ઘાત શું થઈ જાય, માઇનસ, એટલે t^n હોય તો એનું શું થઈ જશે, n આગળ આવી જાય, એક ઘાત માઇનસ થઈ જાય n માંથી. તો અહીં t² નું શું થશે, 2 આગળ આવી જશે, ને t^1 - 1, એટલે શું થઈ જશે, t^1. તો આ રીતે તમે એનું વિકલન કરી શકો છો. હવે જો શું થશે, તો વેગ v = જોજો આ તો 0 છે, આ 2.5 * 2 એટલે કેટલું થઈ જશે, 5, આ t^2 - 1 એટલે 1, એટલે કે 5t. તો આપણે કહી શકીએ છીએ કે આપણને તાત્ક્ષણિક વેગ કેટલો મળે છે, 5t. હવે આપણે બે કિંમત મૂકવાની છે, t = 0 ને t = 2 સેકન્ડ. તો t = આપણે 0 મૂકીએ તો ત્યાં આગળ v કેટલો થઈ જશે, 5 × 0, અને કેટલો થઈ જશે, 0 મીટર પર સેકન્ડ. t = આપણે 2 મૂકી દઈએ તો વેગ કેટલો થઈ જશે, 5, આ t ની જગ્યાએ 2 મૂકી દેવાના અહીંયા, તો 5 × 10 મીટર પર સેકન્ડ. તો આપણા એ ભાગ અહીં પૂરો થઈ જશે. હવે જે આપણે ગણવાનું છે ભાગ બી, સરેરાશ વેગ, ક્યાંથી ક્યાં, 2 સેકન્ડ થી 4 સેકન્ડ ના ગાળામાં તમારે સરેરાશ વેગ ગણવાનું છે. તો સરેરાશ વેગ નું આપણે પહેલા તો સૂત્ર લખીશું અને પછી જે જોઈતી છે કિંમત તે મૂકી દઈશું. તો સરેરાશ વેગ બરાબર શું થાય, સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે સમયગાળો તો આપણને ખબર છે, 2 સેકન્ડ થી 4 સેકન્ડ, તો 2 સેકન્ડ થી 4 સેકન્ડ વચ્ચે સમયગાળો કેટલો થાય, 4 - 2, એટલે કે 2 સેકન્ડ. પરંતુ આપણને સ્થાનાંતર નથી ખબર, તો સ્થાનાંતરનો મતલબ શું થાય છે, કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો હવે આપણી પાસે સ્થાનાંતરનું જે આ કિંમત છે અહીંયા x = 8.5 + 2.5t² તેમાંથી અંતિમ સ્થાન ને પ્રારંભિક સ્થાન કેવી રીતે લાવશું, આ t ની કિંમત, t = જો આપણે 2 સેકન્ડ મૂકી દઈશું તો એ આપણને શું મળશે, પ્રારંભિક સ્થાન. t = 4 સેકન્ડ અહીંયા મૂકી દઈશું તો તે શું મળશે, અંતિમ સ્થાન. તો આપણે પહેલા પ્રારંભિક સ્થાન લખીએ, પ્રારંભિક સ્થાન, તો x = જોજો 8.5 + 2.5 t, t = પહેલા કેટલું મૂકી દેવાનું, 2, તે 2² તો હું ડાયરેક્ટ ગણતરી ગણી બતાવું છું, તમે કેલ્ક્યુલેટરમાં ગણી શકો છો. 2 નો વર્ગ થશે 4 × 4 = 10, 10 ને 8.5 એટલે કેટલું થશે, 18.5.
आटला मीटर अंतिम स्थान गणवुं होय तो अंतिम स्थान थई जशे x बराबर 8.5 आ 2.5 2 ની જગ્યા કેટલા મૂકવા પડશે 4 તો આ 4 નો વર્ગ તો 4 નો વર્ગ થઈ જશે 16 16 ગુણ્યા 2.5 એટલે તમારે થઈ જશે 16 32 ને એ 32 ને 8 40 40 ને 8.5 એટલે 48.5 તો આ જવાબ આવશે તમારો 48.5 મીટર બરાબર છે તો તમને અંતિમ સ્થાન પણ મળી ગયું પ્રારંભિક સ્થાન પણ મળી ગયું હવે કિંમત અહીંયા મૂકીએ તે કિંમત જે કેવી રીતે થશે स्थानांतर आपने खबर छे अंतिम स्थान माइनस प्रारंभिक स्थान ना छेद मा समय गाळो अंतिम स्थान केटलू छे 48.5 माइनस प्रारंभिक स्थान केटलू छे 18.5 छेद मा समय गाळो 4 माइनस 2 तो 48.5 मा 18.5 जाय तो केटलू बचे 30 भाग्या आ केटलू बचे 2 એટલે કેટલું થશે 15 મીટર પર સેકન્ડ તો આ રીતે તમને બે તાત્ક્ષણિક વેગ અને એક સરેરાશ વેગ મળી જશે તો આ રીતે તમે ઉદાહરણ 3.2 ગણી શકો છો